नमस्कार, ZS TV सुपर फास्ट समाचारों में आपनु स्वागत छे। हूँ छु संजय रावल। G20 ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક આવતીકાલથી કચ્છના રણમાં શરૂ થશે। ધોરાજી શહેર પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા IG અશોક કુમાર યાદવ। બગસરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભાજપની કારોબારી બેઠક મળી। ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। 2024 લોકસભાની ચૂંટણી પૂર્વ તૈયારીના ભાગરૂપે કારોબારીનું બેઠકનું આયોજન થયું। ધાનેરા ખાતે રામકથાના પારમરૂપે આજે ધાનેરા સુદર્શન સોસાયટી ખાતે પૂજા અર્ચના કરી પોથી યાત્રા નીકળવામાં આવી હતી, જેમાં બહેનોએ 151 કળશ સાથે પોથી યાત્રામાં ભાગ લીધો। અરવલ્લી જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ 6 લેન નેશનલ હાઈવે પર સામ્રાજી આશ્રમ ખાતેના ઓવરબ્રિજ પર કેટલાય સમયથી સાંજે 6 વાગે લાઇટ ચાલુ થાય છે, પછી 7:30 વાગે બંધ થઈ જાય છે અને સવારે ચાલુ રહેતા અનેક સવાલો ઊભા થયા છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના યુવાને પ્રધાનમંત્રી રોજગાર યુવાન સુજલ કાર્યક્રમ યોજના અંતર્ગત લોન લઈને લોટરી યુનિટનું કામ શરૂ કરી UP બિહારના 12 લોકોને રોજગારી પૂરું પાડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂરું કરવાનું સહભાગી બન્યા છે। નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત SRP ગ્રુપ 18ના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની તીરદાજી સ્પર્ધા યોજાઈ। માંગરોળ ખાતે વાલ્મીકી સમાજ દ્વારા સંત રોહિતદાસ મહારાજની જયંતિની ઉજવણી કરવામાં આવી। ગાંધીનગર જિલ્લાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 ઉપર આવેલા ચંદ્રાલા ખાતે શ્રી 4284 કડવા પાટીદાર સમાજ આયોજિત 30મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 14 નવદંપતીઓએ પગુરામાં પગલા પાડ્યા હતા। તુર્કીમાં ફરી ધરતીકંપનો આંચકો, અત્યાર સુધીમાં 4,360ના મોત, 15,000 ઈજાગ્રસ્ત। ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ જણાવ્યું ભારત સિરીઝ જીતવી કેટલી જરૂરી। પ્રોપર્ટી ડીલરે 23 ફ્લેટ 1,200 કરોડમાં વેચીને બનાવ્યો રેકોર્ડ, દેશની સૌથી મોટી ડીલ। સફળતા માટે મહેનત જ એકમાત્ર વિકલ્પ છે, અમિત શાહ। વાપીના ડાયરામાં ગીતા રબારી અને તેજદાન ગરવી પર રૂપિયાનો વરસાદ। ફિલ્મ પ્રમોશન માટે કપિલ શર્માનો શો પનોતી છે, પઠાણ હિટ થયા બાદ એક્ટરે કરી ક્વિટ। અમદાવાદીઓ માટે શેરડી જવું બનશે સરળ, ફ્લાઇટ થશે શરૂ। તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV।